રાજકોટના ગોંડલમાંથી મળ્યું પ્રતિબંધિત ચાઇનીઝ લસણ. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ચાઇનીઝ લસણ મળતા દોડધામ મચી છે. ગોંડલ યાર્ડમાંથી પ્રતિબંધિત લસણના 30 કટ્ટા મળ્યા. ચાઇનીઝ લસણથી ખેડૂતોને મોટા પાયે નુકસાનીનો ભય પણ છે. ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળતા વેપારીઓમાં રોષ પણ છે. તો આ સાથે પ્રતિબંધિત લસણ ક્યાંથી આવ્યું તેની તપાસ પણ થઈ રહી છે. ચીન લસણનો સૌથી મોટો નિકાસકાર દેશ માનવામાં આવે છે. તો આ સાથે ચીનમાં મોટા પાયે લસણની ખેતી પણ થતી હોય છે. ચાઇનીઝ લસણ પર ભારતમાં પ્રતિબંધ છે. કેવી રીતે આ લસણ અહીં આવ્યું તેને લઈ તપાસ પણ હાથ ધરાય છે. ચીનમાં બનતા લસણની પદ્ધતિ પર પણ સવાલો ઉઠ્યા છે. ચાઇનીઝ લસણનો વ્યાપાર અટકાવવો જરૂરી છે. વિશ્વના ઘણા દેશોમાં ચીનના લસણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને એમાંનું એક ભારત છે કે જેમાં પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ચાઇનીઝ લસણ મળી આવ્યું છે. ભારતે પણ ચીનના લસણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. તો આરોગ્ય માટે પણ નુકસાનકારક આ ચાઇનીઝ લસણ હોય છે. પ્રતિબંધ બાદ ચીન ગેરકાયદેસર રીતે આ લસણનો સપ્લાય કરતું હોય છે અને સવાલ પણ એ જ છે કે પ્રતિબંધિત લસણ આખરે આવ્યું ક્યાંથી. સફેદ મોટી મોટી કડીવાળી લસણ એ ચાઇનીઝ લસણ માનવામાં આવે છે. તો ગુજરાતમાં 2006 થી ચીનના લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આ ચાઇનીઝ લસણ મળી આવ્યું છે. દોડધામ મચી છે. ચીનનું લસણ દૂધ જેવું સફેદ હોય છે અને આ એ જ લસણ છે કે જે જીવલેણ પણ એટલું જ હોય છે, આરોગ્ય માટે નુકસાનકારક પણ સાબિત થાય છે. વધારે સફેદ બનાવવા તેને બ્લીચ કરવામાં આવે છે અને એટલે જ તે ખતરનાક છે, ગંભીર છે આરોગ્ય માટે. તો બ્લીચને કારણે સફેદ અને ચમકદાર આ લસણ બનતું હોય છે. તો પ્રતિબંધિત લસણ આખરે આવ્યું ક્યાંથી તેને લઈ તપાસ પણ થઈ રહી છે. હાનિકારક ફૂગ પણ આમાં જોવા મળે છે. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી આ ચાઇનીઝ લસણ મળી આવ્યું છે, જેને લઈ વેપારીઓમાં ભારોભાર રોષ છે. તો ફૂગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. સ્વાદ પરથી અસલી નકલી ખબર નથી પડતી, પરંતુ વધારે સફેદ પડતું ચાઇનીઝ લસણ હોય છે. તો ચાઇનીઝ લસણ એ દેખાવમાં દૂધ જેવું સફેદ પણ હોય છે. આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર, તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 30 કટ્ટા જેવું લસણ ઉતરેલું છે. અંદાજે 600-700 કિલોનો જથ્થો છે. હવે લસણ ક્યાંથી આવ્યું છે, કોણે મંગાવ્યું છે, એક તપાસનો વિષય છે. યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાર્ડના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે. રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના વેચાણનો મામલો. માર્કેટ યાર્ડમાં આવેલા ચાઇનીઝ લસણનો જથ્થો જપ્ત કરાયો. જપ્ત કરાયેલા ચાઇનીઝ લસણને ગોડાઉનમાં મૂકી દેવાયો. ચાઇનીઝ લસણ મુદ્દે માર્કેટ યાર્ડના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે. પ્રતિબંધિત લસણ ક્યાંથી આવ્યું તેની તપાસ થશે. રાજ્યના ગૃહ વિભાગ અને કૃષિ વિભાગને જાણ કરાય છે. તો રાજ્યના કૃષિમંત્રીને મેલ કરી જાણ કરવામાં આવી છે. ચાઇનીઝ લસણ માર્કેટ યાર્ડમાં આવ્યું તે સાખી ન લેવાય. ચાઇનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે તો આ લસણ આવ્યું ક્યાંથી? અમને જાણ કરતાં અમે ત્યાં ગયા, લસણને અમારે ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. આવું લસણ બહારથી આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય. આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારેય ચલાવી ન લઈએ, એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં એ લસણને જપ્ત કરવામાં આવ્યું છે. પણ લસણ ક્યાંથી એન્ટર થયું, કેવી રીતે આવ્યું, એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિમંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે, કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે. આવા જેટલા અમારા તત્વો આ કામમાં જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ
અને માર્કેટિંગ યાર્ડ આવા તત્વોને ક્યારેય બક્ષે નહીં, કારણ કે આ યાર્ડ ખેડૂતનું છે અને ખેડૂત અમારો ભગવાન છે. નકલી લસણ બાદ હવે માર્કેટમાં ચાઇનીઝ લસણ આવ્યું. ગોંડલ માર્કેટ યાર્ડમાં વેચાણ માટે ચાઇનીઝ લસણ આવ્યું. પ્રતિબંધિત ચાઇનીઝ લસણ માર્કેટમાં આવતા વેપારીઓમાં રોષ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચાણ મુદ્દે કિસાન સંઘનું નિવેદન પણ સામે આવ્યું છે. ચાઇનીઝ લસણ સંદર્ભે કૃષિ વિભાગે તપાસ કરવી જોઈએ. ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તેની તપાસ કરવામાં આવે. બિયારણ ક્યાંથી આવ્યું તેની તપાસ થાય. માનવ આરોગ્ય માટે કેટલું નુકસાનકારક છે તેની તપાસ થાય. ગોંડલ માર્કેટની માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે. એના લાભો શું હશે, એ માનવ જાત ઉપર શું એની અસર થશે, એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની વાવણી થઈ તેની પણ તપાસ માન્ય કૃષિ મંત્રીએ કરાવવી જોઈએ.